કેમ છો? મજામાં ને? ધોરણ 10 ની અંદર આપણે વિડિયો લેક્ચરમાં શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 2 એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો તેમાં આપણે બે પરંપરાઓ વિશે ચર્ચા કરતા હતા. તેમાંથી આપણે હસ્તકલા સંપૂર્ણ જોઈ લીધી, એટલે 11 પ્રકારની જે હસ્તકલાઓ છે તેનો આપણે થોડો ઘણો પરિચય મેળવ્યો. ત્યાર પછી લાસ્ટ લેક્ચર ની અંદર આપણે છે તે કલા નંબર 2 એટલે કે લલિત કલા તેની આપણે શરૂઆત કરી હતી. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું હવે હસ્તકલા છે તે હાથ વડે કરવામાં આવે છે અને તે રજૂ કરવાની હોતી નથી, જ્યારે લલિત કલા છે તે રજૂ કરવાની હોય છે, એટલે કે તેને આપણે પરફોર્મિંગ આર્ટ્સ કહીએ છીએ. બરાબર ને? આ લલિત કલામાં આપણે સૌપ્રથમ સંગીત વિશેની થોડીક માહિતી મેળવી કે ભાઈ ભારતમાં જે તે સંગીતના મુખ્ય 3 પ્રકારો આપણને વર્તમાન સમયમાં 3 જોવા મળે, બાકી મુખ્ય કેટલા છે? 2, લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત. બરાબર? ત્યાર પછી આપણે સંગીતના અલગ અલગ જે વાદ્યો છે તેના વિશેની માહિતી મેળવી, સંગીતના જે પ્રખ્યાત પુસ્તકો છે સંગીત રત્નાકર, સંગીત મકરાન અને સંગીત પારિજાત તેના વિશે આપણે ચર્ચા કરી, એ ગ્રંથો કોણે લખ્યા, કઈ સદીમાં લખાણા, એની અંદરની વિશેષતાઓ છે તેના વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણે જોયું કે મુખ્ય 5 પ્રકારના રાગો હોય, સંગીત મુખ્ય 3 વસ્તુઓ સાથે જોડાયેલી બાબત છે, સ્વર આવે, તાલ આવે અને રાગ આવે. બરોબર? અને તેનાથી જે વ્યવસ્થિત રજૂઆત થાય તેને આપણે કહીએ સંગીત, જેની અંદર અલગ અલગ પ્રકારના વાજિંત્રો સાથે સાથે તેની સાથે છે તે ગાયક કલા પણ સંકળાયેલી છે. બરાબર છે? તો આમ સંગીતમાં આપણે જોયું કે ભાઈ ગાયન અને વાદન એટલે કે ગાવું અને વગાડવું આ બંને સાથે છે તે આપણને જોવા મળે. તો હવે આપણે લલિત કલામાં એક નેક્સ્ટ કલા ભણવાના છે જે આપણને બધાને ખૂબ ગમે છે અને વર્તમાન સમયની અંદર આપણે જે તે કોકના કોક સ્વરૂપે આનો આપણે ભાગ બનતા રહીએ છીએ. બરાબર ને? હા, પછી હોય શકે કે શાસ્ત્રીય ના પણ હોય પરંતુ તે નૃત્ય સાથે જોડાયેલું હોય, કારણ કે માણસ છે તે સામાન્ય રીતે એવું કહી શકાય કે ભાઈ જયારે ડાન્સિંગ કરતો હોય, સિંગિંગ કરતો હોય ત્યારે એનો માનસિક તણાવ દૂર થતો હોય, તો એવી એક કલા જેને આપણે શું કહીએ છીએ, નૃત્ય કલા. શબ્દ થોડો આપણને બધાને અટપટો લાગે કારણ કે આપણે જનરલી છે આ શબ્દ સાંભળતાનો, પણ ડાન્સ શબ્દ અથવા તો નર્તન આ શબ્દ આપણે સાંભળ્યો, પરંતુ ડાન્સ છે સામાન્ય રીતે આપણે અંગ્રેજીમાં બધું બોલતો હોય કે ડાન્સિંગ આર્ટ. બરોબર? એટલે કે નૃત્ય કલા. તો નાચવું આ પણ એક કલા છે અને આ કલા પણ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કારણ શું? તો કે આપણે બધાને ખબર છે કે પ્રાચીન સમયથી આપણે કદાચ વર્તમાન સમયમાં ટેલિવિઝન જોતા હો તો આપણે ઘણી વખત એમાં સ્વર્ગનો માહોલ બતાવતા, તો સ્વર્ગમાં બધા અપ્સરાઓ છે નૃત્ય કરતા હોય, પણ એ પહેલા આપણે ભગવાન શંકર ભગવાનની સાથે કોઈ વાત સાંભળી હોય કે શંકર ભગવાને જ્યારે શિવ તાંડવ નામનું નૃત્ય કરેલું હતું, તો એનો મતલબ એ વસ્તુ એમનેમ નથી, એના ઘણા લખાણ સ્વરૂપે પુરાવાઓ પણ મળ્યા છે જે ખાસ કરીને આપણે આગળ જોશું. બરાબર? તો આ નૃત્ય કળા છે તેના વિશે આપણે આજની માહિતી મેળવીએ છીએ. અને આમ જોવા જઈએ તો ઘણા બધા નૃત્યો ભારતમાં જોવા મળે છે અને આ બધા નૃત્યોને આપણે જો બે વિભાગોમાં વહેંચો તો સંગીતની જેમ આને પણ આપણે બે વિભાગોમાં એ જ રીતે વહેંચી શકીએ કે એક આવે લોક નૃત્ય અને એક આવે શાસ્ત્રીય નૃત્ય. બરાબર? તો લોક નૃત્ય અમુક પ્રદેશો પૂરતા સીમિત હોય, અમુક પ્રદેશોમાં અમુક લોકો દ્વારા જ કરવામાં આવતા હોય, જ્યારે અને લોકનૃત્યની બીજી એક વાત કે એમાં કોઈ તમારે લાંબા સમયની તાલીમની જરૂરિયાત રહેતી નથી, જ્યારે શાસ્ત્રીય નૃત્ય છે એ તમારે શીખવું હોય તો એની વિધિવત તમારે તાલીમ લેવી પડે, 7 કે 8 મહિના અથવા તો 2 વર્ષ જેવો તમારો કોર્સ એની તમે તાલીમ લ્યો ત્યાર પછી તમે એ છે તે નૃત્ય કરી શકો. કારણ કે શાસ્ત્રીય નૃત્ય છે તે શબ્દો ઉપર ચાલે છે, સ્વર હોય, લય હોય અને તેની સાથે સૌંદર્યની અનુભૂતિ, તમારા ચહેરાના એક્સપ્રેશન જેને આપણે હાવભાવ કહીએ તે બધું શાસ્ત્રીય નૃત્યની અંદર પ્રગટ થતું હોય છે. ઘણા બધા શાસ્ત્રીય નૃત્યમાં આખે આખી એક વાર્તા છે તે ડાન્સ સ્વરૂપે રજૂ કરે, એટલે કે માનો કે તમે તમારા ચહેરા ઉપર હાસ્ય છે તો એનું એક પ્રકારનું એક્સપ્રેશન દેખાવું જોઈએ, ક્રોધ છે તો એનું પણ એક પ્રકારનું એક્સપ્રેશન દેખાવું જોઈએ, તમે ભાવ વિના થઈ જાવ છો, ઉદાસ થઈ જાવ છો તો નૃત્યની અંદર તમારા ચહેરાના હાવભાવ ઉપર તે પણ દેખાવું જોઈએ. તો આમ એક્સપ્રેશન સાથે છે તે નૃત્ય જોડાયેલું છે, પણ આપણે એટલું બધું ડીપમાં જવાનું છે ને 10મા ધોરણમાં આપણે બહુ બેઝિક માહિતી પૂછે છે,
કે આ મુખ્ય કયા જિલ્લા સાથે સોરી કયા રાજ્ય સાથે સંલગ્ન છે, કયા રાજ્યમાં વધારે ફેમસ છે, એ નૃત્યને લગતા કોઈ ગ્રંથ હોય તો તેની માહિતી લખવાની છે. ત્યાર પછી વર્તમાન સમયની અંદર મેં તમને શાસ્ત્રીય નૃત્ય કીધું, તમને જયારે વાતો હજારો વર્ષ જૂનું હોય છે તો હા ચોક્કસ ઈ છે હજારો વર્ષ જૂનું, પરંતુ વર્તમાન સમયની અંદર પણ આ નૃત્ય સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે કે જેને ભારતના આ શાસ્ત્રીય વારસાને શાસ્ત્રીય નૃત્યના વારસાને આગળ વધારી રહ્યા છે, વિશ્વપરક ઉપર ભારતનું નામ રોશન કર્યું છે. તો આવા કલાકારોની પણ વાત આપણે કરવાના છીએ. તો શરૂઆત કરીએ નૃત્ય કલા. સૌપ્રથમ નૃત્ય કલાનો આપણે થોડો બેઝિક પરિચય મેળવીએ તો કે નૃત્ય આ શબ્દની વ્યુત્પત્તિ, વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ, આ શબ્દ ક્યાંથી આવ્યો નૃત્ય? તો કે મૂળ સંસ્કૃત શબ્દ નૃત, નૃતમાં મતલબ થાય નૃત્ય કરવું અથવા નર્તન, તેના ઉપરથી નૃત્ય કલા છે તે શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. શું હોય નૃત્ય કલામાં? તો કે નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરે છે. નૃત્ય કરતા હોય ફક્ત સંગીતનું જે તાલ અને લય હોય તે જ ના હોય, એ ફક્ત સંગીત કલા હોય, પરંતુ આ તાલ અને લય સાથે તમને સુંદરતા અનુભવ થાય તે આ નૃત્ય કલા આપણને કારણે. એટલે શાસ્ત્રીય નૃત્યની વાત ચાલે ખાસ કરીને, પછી આપણે લોક નૃત્યની અંદર તો જેને ઈચ્છા પડે એવી રીતે બધા ડાન્સ કરતા હોય તો એમાં આપણને નહીં સુંદરતા અનુભવ થાય નહીં, પણ ભરતનાટ્યમ છે, રોહિણીઅટ્ટમ છે, બરાબર, કથકલી છે, કથક છે, આ બધા નૃત્ય તમે જો સ્વાભાવિક છે, તમે કદાચ ગૂગલ ઉપર સર્ચ મારજો તમને કંટાળો જ આવશે, પરંતુ એ નૃત્યમાં આપણને સૌંદર્યતાની અનુભૂતિ થાય, અલગ અલગ ભાવો આપણને દેખાય, બરાબર. તો નૃત્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. ત્યાર પછી નૃત્ય કલાના ભગવાનોને માનવામાં આવે છે. નૃત્ય કલાના આદિ દેવ કોણ? તો ભગવાન શિવ. તમારી ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર લખો 13, હા 13 નંબરના પેજ ઉપર છે તે તમને નટરાજની આકૃતિ આપેલી છે. તમે ઘણી વખત જોયું છે કોઈ પણ જગ્યાએ ડાન્સનો કાર્યક્રમ હોય, નૃત્યનો કાર્યક્રમ હોય, ત્યાં ભગવાન શિવની આ મૂર્તિ ચોક્કસ રાખવામાં આવે છે. કારણ શું? તો કે એવું મનાય છે કે ભગવાન શિવ છે તે નૃત્ય કલાને સ્વર્ગમાંથી પૃથ્વી લોક ઉપર લાવ્યા અને જેથી કરી અને લોકો છે તે નૃત્ય કરી શકે. એટલે કે નટરાજ શિવ, નટરાજ એટલે ભગવાન શિવ, બરોબર. આ કલા પૃથ્વીવાસીઓને શીખવા માટે ક્યાંથી લઈ આવ્યા? સ્વર્ગમાંથી. આવું મનાય છે, આના કોઈ પુરાવા છે નહીં. હવે વાત કરીએ ભારતીય શાસ્ત્રીય નૃત્યો. તો આમ જોવા જઈએ તો શાસ્ત્રીય નૃત્યો એટલે શું? તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ તેમાં લાંબા સમયગાળા ધાનિક જોયું, તે તમે ગમે ત્યારે ગમે એ ધૂન પર ના જોઈ શકો, એની સાથે નિશ્ચિત લય, નિશ્ચિત તાલ અને નિશ્ચિત પ્રકારના વાતાવરણની જરૂર પડે, બરાબર. તો આવા ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં મુખ્યત્વે આપણને આવા 6 આવ્યા છે અને ઓમ છે તે 7 કે 8 જેવા થાય છે, પણ આ 6 માં આપણે ભણવાના કેટલા છે? તો 5, બરાબર. કયા કયા 6 છે? તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી, બરાબર. ફરીથી કયા કયા શાસ્ત્રીય નૃત્યની તમને એમ કે યાદી બનાવો તો તમને પરીક્ષામાં કદાચ 2 ગુણમાં પ્રશ્ન પૂછે કે ભારતમાં કયા કયા શાસ્ત્રીય નૃત્ય જોવા મળે છે, તો આ 6 જ નામ લખવાના છે. આ સિવાયનું એક નામ તમને હું કહું, પેલા આ 6 જોઈએ. તો કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, તો આ સમજ્યું નહીં જવાનું, આ કથક છે અને આ કથકલી છે, આ છેલ્લી અને એક કથક કથકલી. ત્યાર પછી ઓડિશાની અંદર ઓડિસી અને મણિપુરી, બરાબર છે. તો આ 6 નૃત્ય આપણે આ કલાની અંદર ભણવાના છે. શરૂઆત કરીએ આપણે ભરતનાટ્યમ, બરાબર. સોરી એક તમને કહી દઉં કે આ સિવાય પણ એક મોહિનીઅટ્ટમ કરી છે, એને પણ આપણી જે ડાન્સ અકાદમી છે દિલ્હીની તેને શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપેલો છે. આ તમે એક શાસ્ત્રીય કરીને એક નૃત્ય છે તે પણ આપણા શાસ્ત્રીય સંગીતની અંદર છે, અથવા સોરી શાસ્ત્રીય નૃત્યની અંદર જ આવે, શાસ્ત્રીય કરીને સંગીતનો એક સોરી નૃત્યનો એક પ્રકાર છે. અને બીજો કયો કીધો? તો કે મોહિનીઅટ્ટમ. કયું નૃત્ય? કોણ છે? મોહિનીઅટ્ટમ, બરાબર. આ આપણે નૃત્ય ની અંદર વાત કરી કે આટલા પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે. આપણે આમાંથી ભણવાના છે ખાલી 5. કેવું આપણે જોઈએ? તો કે ભરતનાટ્યમ. શું છે ભરતનાટ્યમ? તો કોઈ કઈ જગ્યાએ ઉદ્ભવ થયો ભરતનાટ્યમનો? તો કે ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. ભારતમાં ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? તો કે તમિલનાડુના તાંજોર જિલ્લામાંથી, બરાબર. અને આના ઉલ્લેખો કોઈ પ્રાચીન પુસ્તકોમાં ખરા? તો કે હા. તો કે ભરતમુનિ નામના એક ઋષિ છે, તેને પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ એ લખ્યું નાટ્યશાસ્ત્ર, બરાબર. કે પુસ્તક છે નાટ્યશાસ્ત્ર.
તમને થિયરી પૂછે કે નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું? ભરત મુનિએ. બરાબર, તો ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર આ પણ એક પ્રકારના ગુરુ છે, સંગીત ગુરુ. તેના પુસ્તક લખ્યું છે અભિનવ દર્પણ. શું છે પુસ્તકનું નામ? અભિનવ દર્પણ. કોને લખ્યું? નંદીકેશ્વર. પ્રાચીન સમયની અંદર શરૂઆતના સમયમાં ભરતનાટ્યમ છે તે તમિલનાડુના તાંજોર જિલ્લામાં છે તે થતું હતું. ત્યાં ક્યાં લોકો આની સાથે જોડાયેલા છે? તો કે મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર નું નામ સાંભળ્યું તો એ વિક્રમ સારાભાઈ છે, એમના વાઇફ મૃણાલિની સારાભાઈ, તો એ પણ છે ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. અને આ કલાકારોએ આ જે પરંપરા છે તેનો વારસો જાળવી રાખ્યો. ભરતનાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વરે લખેલું કયું પુસ્તક? તો કે અભિનવ દર્પણ. તેના પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ તાંજોર છે તે ભરતનાટ્યમ નું ઉદ્ભવ સ્થાન છે. દીકરી છે તે અમદાવાદ ની અંદર આવી સંસ્થાઓ પણ સ્થાપે છે, કદમ નામની, કે જે શાસ્ત્રીય નૃત્યો ત્યાં શીખવે છે, તાલીમ આપે છે શાસ્ત્રીય નૃત્યોની. બરોબર, કુમુદીની લાખિયા કરી છે બેન, એને પણ અમદાવાદ ની અંદર ભરતનાટ્યમ, પછી કુચીપુડી, કથક, ખાના બધા જે શાસ્ત્રીય નૃત્ય છે તે અહીં શીખવવામાં આવે છે. બરોબર, ત્યાર પછી બીજા નૃત્યની વાત કરીએ તો કે કુચીપુડી નૃત્ય. પાણીપુરી ને કેવું બધું નૃત્ય છે કુચીપુડી. હવે છે નામ ઉપર થઈ એવું લાગે કે સાઉથ માં ક્યાંક હશે. તો કે 15મી સદીની અંદર શરૂઆત થઈ, લાગતી લગભગ 500-600 વર્ષ પહેલા કુચીપુડી ની શરૂઆત થઈ અને આંધ્રપ્રદેશમાં આ નૃત્ય પ્રચલિત છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે જે કુચીપુડી નૃત્યનું નામ પડ્યું એ નામ પણ આંધ્રપ્રદેશ જિલ્લાનું એક ગામ છે, ત્યાંનો એક વિશેષ સમુદાય છે કુચીપુડી સમુદાય. બરોબર, તો કુચીપુડી નૃત્ય એ ગામના નામ ઉપરથી પડેલું છે. બરોબર, શું હોય? તો કે સ્ત્રીના સૌંદર્યની વાત છે તે કુચીપુડીમાં આપણને જોવા મળે, તેના વર્ણનો છે. બરોબર, એની અલગ અલગ પ્રકારના હાવભાવ છે તે આપણને આમાં કુચીપુડીમાં જોવા મળે. સ્ત્રી અને પુરુષ બંને આ નૃત્ય કરે છે. બીજું તો આ નૃત્યની અંદર ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રા હોય, મુદ્રા ડાન્સિંગ ફોર્મ માટે કે નમસ્કાર છે તો એક પ્રકારની મુદ્રા છે. ત્યાર પછી આ રીતે આ માથ રાખે, આ રીતે આ માથ રાખે, તો આ અલગ અલગ મુદ્રાઓ છે. તો આવી જે પાયાની મુદ્રાઓ છે તેને કુચીપુડીની અંદર ભણી લેવામાં આવી છે. ત્યાર પછી કયા લોકો કુચીપુડી સાથે જોડાયેલા છે? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા રેડી. ફરીથી ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી અને શોભા નાયડુ આ બધા લોકોએ કુચીપુડીના વારસાને જાળવી રાખ્યો છે. આપણા ગુજરાતની અંદર વડોદરામાં જે એમએસ યુનિવર્સિટી છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, તેની અંદર પણ શાસ્ત્રીય સંગીતના તાલીમબદ્ધ વર્ગો ચાલે છે. અમદાવાદમાં, મુંબઈમાં, દિલ્હીમાં આવા નૃત્યો છે તે શીખવવા માટે ખાસ સંસ્થાઓ છે તે કાર્યરત છે, અને જેની અંદર શીખી અને લોકો છે તે આ વારસાને આગળ છે તે લઈ જઈ રહ્યા છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનમાં આ લેક્ચરની અંદર આપણે ફક્ત આ બે જ વસ્તુ સમજવાની છે. શું? તો કે નૃત્ય કલાનો પરિચય. નૃત્ય એટલે શું? તે નૃત્ય શબ્દ ક્યાંથી આવ્યો, એના આદિદેવ કોણ, અને ક્યાંથી આ નૃત્ય કોણ લઈ આવ્યું એની ગ્રંથ. ત્યાર પછી તો કે શાસ્ત્રીય નૃત્યના આપણે પ્રકારો જોઈએ, તો મુખ્ય 6 પ્રકારો શાસ્ત્રીય નૃત્યના આપણને જોવા મળે છે. તેમાંથી આપણે બે નો પરિચય મેળવ્યો. કયા કયા બે? ભરતનાટ્યમ. ભરતનાટ્યમ સાથે માંડો કે તમને જોડકામાં પૂછે તો કયો જિલ્લો આવે? તામિલનાડુ. કયો આવે? તામિલનાડુ. તો એને તમારે યાદ રાખવાનું, ભારત, ભરતનાટ્યમ, તામિલનાડુ. અને ત્યાર પછી કુચીપુડી. તો કુચીપુડી આ એટલે આંધ્રપ્રદેશ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો?
તો આ વસ્તુ છે તે આપણે આજના સેશનમાં જોઈ છે. તો શાંતિથી એક વખત બોર્ડ જોઈ લો, ત્યાર પછી આપણે આજનું ખબર કાપી અને આજનું સેશન પૂર્ણ કરીએ. નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્ક બધા નોંધ કરી લો. બે પ્રશ્ન છે આપણે જે ભણ્યા એના ઉપરથી. પેલો પ્રશ્ન છે, નૃત્ય કલાનો અર્થ આપી ભરતનાટ્યમ વિશે સમજૂતી આપો. નૃત્ય કલાનો અર્થ આપી ભરતનાટ્યમ વિશે સમજૂતી આપો. અને બીજો પ્રશ્ન છે, કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા કલાકારના નામ આપો. કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા જે કલાકારો જોયા આપણે, યામિની જટિન, સંભા નાયડુ, આ બધા કલાકારોના નામ છે તે તમારે આપવાના છે. બે વાર હોમવર્ક છે હંમેશાની જેમ, એક વાર બાકી બુકમાં, એક વાર રફ બુકમાં. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.